નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે જો કે આ લહેરમાં વધતા કેસોની ગતિ ધીરે ધીરે કાબૂમાં આવતી હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ બીજી બાજુ આ મહિનાની શરૂઆતથી જ કોરોનાના દર્દીઓ મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસથી પણ પીડાઈ રહ્યા છે જી હા દેશના અલગ અલગ રાજ્યોમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે રાજસ્થાન ગુજરાત સહિત અનેક રાજ્યોએ આ બીમારીને મહામારી પણ જાહેર કરી દીધી છે ત્યારે રિપોર્ટ અનુસાર એમ્સ દિલ્હીના આરપી સેન્ટર ફોર પોતાના કોવિડ વોર્ડમાં તાજેતરમાં એટલે કે બ્લેક ફંગસની વહેલી તકે તપાસ અને તેને અટકાવવા માટે ગાઈડલાઇન્સ જાહેર કરી હતી આ ગાઈડલાઇન્સમાં કોવિડ વોર્ડમાં જોખમવાળા તમામ દર્દીઓની ઓળખ કરવા અને તેમનામાં બ્લેક ફંગસની પ્રાથમિક તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે ગાઈડલાઇન્સમાં કોરોનાના દર્દીઓને પોતાની તપાસ કરાવવા સિવાય બ્લેક ફંગસના લક્ષણો પર પણ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે અહેવાલો અનુસાર આ અંગે ડોક્ટર્સનું કહેવું છે કે મ્યુકોરમાઇકોસિસના કેસ કોરોનાના તે દર્દીઓમાં જોવા મળી રહ્યા છે જેમને સ્ટીરોઇડ્સ આપવામાં આવ્યું હોય ખાસ કરીને તે લોકોમાં જે ડાયાબિટીસ અને કેન્સરથી પીડિત છે ડોક્ટર્સનું કહેવું છે કે ડાયાબિટીસ અને બ્લેક ફંગસના ઇન્ફેક્શનની વચ્ચે મજબૂત સંબંધ છે તો વાત કરીએ એઇમ્સે દર્દીઓ અને તેમની સંભાળ રાખતા લોકોને શું સલાહ આપી છે તે અંગે સૌ પ્રથમ વાત કરીએ કોરોનાના કેવા દર્દીઓને બ્લેક ફંગસનું સૌથી વધારે જોખમ રહેલું છે તે અંગે તો રિપોર્ટ મુજબ એવા દર્દીઓ જેમને અનિયંત્રિત ડાયાબિટીસ અથવા ડાયાબિટીક કીટો એસિડોસિસ એટલે કે જ્યારે ડાયાબિટીસના કારણે શરીરમાં વધારે પ્રમાણમાં કિટોન્સ નામનું બ્લડ એસિડ બને છે તે એવા હોય એ દર્દીઓને એવા દર્દી જેમને હાઈ ડોઝ અથવા લાંબા સમયથી સ્ટીરોઇડ અથવા ટોસીલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવ્યા હોય એવા લોકોને જેમને એવી દવા આપવામાં આવી રહી છે જે રોગ પ્રતિકારક શક્તિને ઘટાડે છે કેન્સરથી પીડિત દર્દીઓ ગંભીર કોરોનાથી બીમાર દર્દી તેમજ એવા દર્દી જે ઓક્સિજન અથવા વેન્ટિલેટરના સપોર્ટ પર હોય તેવા દર્દીઓને બ્લેક ફંગસનું સૌથી વધુ જોખમ રહેલું છે તેમ કહેવાયું છે હવે વાત કરીએ કોરોનાના દર્દીઓની સંભાળ રાખતા લોકોએ કયા લક્ષણો પર ધ્યાન રાખવું જોઈએ તે અંગે

ચાર દિવસના અજવાળામાં આખા ચહેરાની સારી રીતે તપાસ કરવી નાક ગળું આંખોની આસપાસની ત્વચા કાળી અને કડક તો નથી થઈને એ જ તપાસવું નાક ગળું આંખોની આસપાસ ત્વચાને સ્પર્શ કરવો અને એ સ્પર્શ કર્યા બાદ દુખાવો તો નથી થતો ને તેની ચકાસણી કરવી ટોર્ચના પ્રકાશથી મોં અથવા નાકની અંદર કાળાશ અને સોજો છે કે નહીં તે ચકાસવું જો કોઈ પણ લક્ષણ દેખાય તો દર્દીએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે વાત કરીએ તો રિપોર્ટ અનુસાર બ્લેક ફંગસના લક્ષણ દેખાવા પર તુરંત ઈએનટી અથવા આંખોના સલાહ સલાહ લેવી વગર એન્ટીબાયોટિક અથવા એન્ટી ફંગલ દવા પણ ન લેવી જાતે દવા ન લેવી ખાસ કરીને સ્ટીરોડ અહેવાલો અનુસાર એમઝે આંખના ડોક્ટરોને આવા તમામ જોખમવાળા દર્દીઓની બ્લેક ફંગસ માટે બેઝિક તપાસ કરવા માટે કહ્યું છે સાથે બેઝિક તપાસ

જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તાની વેબસાઇટ વિઝિટ કરવાનું ભૂલશો નહીં